નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી અઠવાડિક પરીક્ષા લેવાય છે વીકલી ટેસ્ટમાં, એમાં આજે આપણે તારીખ 15/1/2022 પેપર વિશે માહિતી મેળવશું. સૌથી પહેલો પ્રશ્ન છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર 1-2 વાક્ય મેં લખો. કિન્હી 5 પ્રશ્ન છે અને 5 પ્રશ્નના જવાબ આપવાના છે, 5 માર્ક છે. હવે પહેલો પ્રશ્ન જોશું આપણે. કવિને મનુષ્ય કો કિસકે સમાન વીર બતાયા હે, એટલે કવિએ છે મનુષ્યને કેના જેવો વીર બતાવ્યો છે. તો હવે આપણે જવાબ જોઈશું એનો. કવિને મનુષ્ય કો અગ્નિ કે સમાન વીર બતાયા હે, એટલે કવિએ મનુષ્યને અગ્નિ છે અગ્નિની જેમ જ એને વીર બતાવ્યો છે. બીજો પ્રશ્ન જોશું, બેટી કબ નાચેગી ઓર ગાયેગી, એટલે કે જે બેટીવાળો પાઠ છે એમાં બેટી છે ક્યારે નાચશે અને ક્યારે ગાશે. તો એનો ઉત્તર મેળવશું હવે, બેટી અપની મંજિલ પર પહોંચ કર નાચેગી ઓર ગાયેગી, એટલે બેટી છે જ્યારે એને મંજિલ જે જોઈએ છે એ મંજિલ પર પહોંચી જશે ત્યારે નાચશે અને ગાશે. ત્રીજો પ્રશ્ન, હમારે દેશ મેં સ્વચ્છતા કી જિમ્મેદારી કિસકી હૈ, તો એનો આપણે ઉત્તર જોઈએ. હમારે દેશ મેં સ્વચ્છતા કી જિમ્મેદારી સ્થાનીય પ્રશાસન અર્થાત ગ્રામ્ય પંચાયત, નગરપાલિકા એવમ મહાનગરપાલિકા કી હૈ, એટલે કે આપણા દેશમાં જે સ્વચ્છતા રાખવાની જવાબદારી છે કોની છે. તો સ્થાનીય પ્રશાસનમાં શું આવશે, ગ્રામ્ય પંચાયત. ગ્રામ્ય પંચાયત ક્યાં હશે, તો જ્યાં નાના નાના ગામડા હોય ત્યાં ગ્રામ્ય પંચાયત હોય, પછી અમુક જગ્યાએ નગરપાલિકા હોય, અને જો બહુ મોટું સિટી હોય તો ત્યાં શું આવેલું હોય, મહાનગરપાલિકા આવેલું હોય. હવે ચોથો પ્રશ્ન, સૂર્યાસ્ત કે સમય ગાંવ કી કુછ સ્ત્રીયા ક્યા કરને ચલ પડી, તો ગાંવ કી કુછ સ્ત્રીયા પાણી લઈને ઘડે લેકર કુએ કે ઓર ચલ પડી, એટલે સાંજના સમયે ગામની સ્ત્રીઓ છે પાણીનો ઘડો લઈ અને પાણી ભરવા માટે કૂવા પાસે જાય છે. પાંચમો પ્રશ્ન, સફળતા કે આધાર પર ક્યા ક્યા હે, એનો જવાબ જોઈએ. તો લક્ષ્ય કે પ્રતિ એકાગ્રતા, અવિરત અભ્યાસ, કઠોર પરિશ્રમ ઓર લગન, લગન હે સફળતા કે આધાર હે, એટલે મનુષ્યએ જો સફળતા મેળવવી હોય તો એના માટે શું કરવું જોઈએ, તો એને એકાગ્રતા પ્રાપ્ત કરવી જોઈએ. અવિરત અભ્યાસ એટલે અભ્યાસ નિશ્ચિત પ્રમાણે રોજ કરવો જોઈએ. પછી કઠોર પરિશ્રમ, એના માટે ઘણા બધા પરિશ્રમ કરવો પડે. અને આપણે લગન હોવી જોઈએ સફળતા પ્રાપ્ત કરવા માટે, કે મને આમાં તો સફળતા મળશે. તો એ બધા શું છે, એના આધાર છે. હવે છઠ્ઠો પ્રશ્ન, ડોક્ટર કલામ ને અપને ઈમેલ દ્વારા ભારતવાસીઓ સે ક્યા અપીલ કી હૈ, એટલે ડોક્ટર કલામે એને ઈમેલ કરી અને આપણને શું વિનંતી કરી છે. તો જવાબમાં જોઈએ, ડોક્ટર કલામ ને અપને ઈમેલ દ્વારા ભારતવાસીઓ સે અચ્છે નાગરિક બનને કી અપીલ કી હૈ, એટલે દરેક ભારતવાસીએ કેવું સારું નાગરિક બનવું જોઈએ. હવે આજે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2, અ નિમ્નલિખિત મેં રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. કિન્હી 3, એટલે કે કોઈ પણ 3 ખાલી જગ્યા છે તમારે પૂરવાની છે. ઉપર તમને કૌંસ આપેલા છે, કૌંસ આપણે જોઈએ તો કાનૂન, ખજાને, ઉજિયારા, વિશ્વ રેકોર્ડ, સહારા, આ તમને કૌંસ આપ્યા છે. કૌંસ પરથી આપણે ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, તારા બનુગી ખાલી જગ્યા બનુગી, એટલે કે એ બેટી છે એ તારા, અને બીજું ખાલી જગ્યામાં જવાબ શું આવશે, સહારા. તો તારા બનુગી સહારા બનુગી. હવે બીજી ખાલી જગ્યા, લોગો કી શિકાયત હૈ કે હમારે ખાલી જગ્યા પુરાને પડ ગયે હે, તો આમાંથી જવાબમાંથી શું આવશે, કાનૂન. લોગો કી શિકાયત હૈ કે હમારે કાનૂન પુરાને પડ ગયે હે. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા જોશું, કઈ ખાલી જગ્યા ઉસકે કદમ ચૂમને લગે, તો આમાંથી ઉપરમાંથી જવાબમાં શું આવશે, વિશ્વ રેકોર્ડ.
तो कई विश्व रिकॉर्ड उसके कदम चूमने लगे। त्यारबाद चौथी खाली जगह, हजरत अली राज के खाली जगह ने की जांच करने गए, तो जवाब में शू आवशे, खजाने। हजरत अली राज के खजाने की जांच करने गए। त्यारबाद हवे आपणे प्रश्न नंबर बे ब जोशू। निम्नलिखित वाक्य बोलने वाले का नाम लिखो, किन्हीं दो अने केटला बे मार्क छे, एटले के आ वाक्य कोणे बोल्यू छे एनु आपणे नाम लखवानु छे। पहेलुं वाक्य जोशू, यही सच्चा हीरा है, तो आ वाक्य छे पाठमां कोण बोल्यू, तो ए लखवानु छे, तो जवाबमां शुं आवशे, वृद्ध महिला। हवे बीजुं, मां लाओ मैं तुम्हारा घड़ा पहुँचा दू, आ वाक्य कोण बोली थी, चौथी स्त्री का बेटा। हवे त्रीजू, सुनो मेरा हीरा गा रहा है, आ कोणे कीधुं, पहली स्त्री। हवे त्यारबाद आपणे प्रश्न नंबर त्रण जोशू। प्रश्न नंबर त्रण छे ए शुं छे, निम्नलिखित में से सही विकल्प के पास दिए गए गोल को गाढ़ा करके पूर्ण कीजिए, एटले के तमने विकल्प आप्या छे, बाजू में शुं आप्या छे, नाना सर्कल आप्या छे, तो जे जवाब साचो आवतो होय एनी पासे आपणे शुं करी देवानुं छे, सर्कल छे ए सर्कल भरी देवानुं छे। तो हवे पहेलुं आपणे जोशुं विकल्प, जीवन में उन्नति करने के लिए क्या आवश्यक है, एटले के आपणे जीवन में जो आगळ वधवुं होय तो एना माटे शुं जरूरी छे, ए परिवार, बी सहारा, सी शिक्षा, डी परीक्षा। तो एमां जवाबमां शुं आवशे, शिक्षा। तो शिक्षानी बाजूमां जे सर्कल छे ए शुं करी दीधुं, आपणे भरी देशुं। हवे बीजो विकल्प, दुनिया का सर्वश्रेष्ठ हवाई अड्डा कौन सा है, एटले के दुनिया में सारा में सारू हवाई जहाज माटे जे एरोप्लेन माटेना जे होय छे एरपोर्ट, ए क्यों सारू एरपोर्ट छे, तो ए लंडन का, बी न्यूयॉर्क का, सी कोलंबो का, डी सिंगापुर का। तो जवाब शुं आवशे, डी सिंगापुर का। तो एमां शुं करी दीधुं छे, आपणे भरी दीधुं छे। हवे त्रीजू, स्वयंसेवक क्या देखकर लोगों को यथा स्थान ले जा रहा था, ए निमंत्रण पत्र, बी पहचान पत्र, सी राशन कार्ड, डी ड्राइविंग लाइसेंस। तो जवाब में शू आवेलू छे, निमंत्रण पत्र, अने एना पासे शू करेलू छे, राउंड। वे चौथू, मनुष्य किसकी शान है, ए समाज की, बी धरती की, सी सागर की, डी आकाश की। तो जवाब में शू छे, धरती की आवशे। तो धरती की बाजू में शू आपेलू छे, राउंड, एने आपणे भरी देशुं। हवे पांचमो विकल्प, विद्या की देवी कोण है, आपणे विद्याना माताजी तरीके कोनी पूजा करीए छीए, ए महाकाली, बी महालक्ष्मी, सी सरस्वती, डी दुर्गा देवी। तो जवाब में शू आवशे, सी सरस्वती। તેની પાસેનો જે રાઉન્ડ છે એ શું કરી દેશું, આપણે ફિલઅપ કરી દેશું। હવે આપણે પ્રશ્ન નંબર 4 અ, નિમ્નલિખિત મે ઉચિત જોડ મિલાય, એટલે તમને વિભાગ એ આપેલો છે, પછી ઉત્તરનું ખાનું આપ્યું છે, અને શું વિભાગ બી આપેલા છે। તો એ વિભાગમાં જે આપણે પ્રશ્ન આપ્યો છે એનો જવાબ છે બે વિભાગમાં છે, તો આપણે ગોતીને અહીંયા લખવાનું છે। તો પહેલું જોઈએ, મનુષ્ય કે નયનો મેં युकावन है, स्वयं भगवान है, भूचाल है, ज्वाला है, तांडव का ताल है, अने एक नव एड कर ले जो महाकाल है। तो जवाब में शू आवशे, ज्वाल है। तो आपणे ज्वाल है ई आया लखो। पछी मनुष्य के भ्रुकुटी में एमांथी बी माथी आपणे साचो उत्तर गोतीने आया लखवानुं छे। तो उत्तर में शू आवशे, ई आवशे तांडव का ताल है, एटले ई जवाब छे तांडव का ताल है, ए आपणे अहीं लखीशुं। पछी त्रीजो, मनुष्य की वाणी में शुं आवशे, युग का आह्वान है। तो ए जवाब आवे छे, तो आपणे अहीं लखी नाख्युं छे युग का आह्वान है। हवे चौथुं, मनुष्य की छाती में है क्या आवशे, महाकाल हे, महाकाल अहीं तमने आप्युं नथी सामे बी विभाग में, पर तमे एफ करीने लखी नाखजो, महाकाल हे, अने जवाब में पण शुं आवशे, महाकाल हे। त्यारबाद हवे प्रश्न नंबर
चार ब निम्नलिखित प्रश्नों के उत्तर लिखो किन्हीं दो એટલે બે પ્રશ્નના ઉત્તર દેવાના છે અને ચાર માર્ક છે આપણે પહેલો પ્રશ્ન જોઈએ ડોક્ટર કલામ કે મત સે હમારી સોચ કેસી હે એટલે કે કલામના મત મુજબ આપણી સોચ છે એ સોચ કેવી છે હવે જવાબ જોઈએ તો ડોક્ટર કલામ કે મત સે હમારી સોચ બતાતે હુવે કહેતે હે કે હમારી સરકાર નિકમ્મી હે એટલે કે ડોક્ટર કલામ એમ કહે છે એની સોચ બતાવતા કે કહે છે કે આપણી જે સરકાર છે કે નિકમ્મી છે હમારે કાનૂન પુરાને પડ ગયે હે એટલે કે આપણા જે કાનૂનના જે નીતિ નિયમો છે એ કેવા પુરાના એટલે જૂના થઈ ગયા છે નગરપાલિકા કચરા નહીં ઉઠાતી ફોન કામ નહીં કરતા રેલવે મજાક બન ગઈ હે એટલે કે આ પાઠમાં અબ્દુલ કલામે કીધું છે કે નગરપાલિકાવાળા કચરો નથી ઉપાડતા ફોન કામ નથી કરતો અને રેલવે છે તો હવે કેવું મજાક જેવું બની ગયું છે એરલાઇન દુનિયા મેં હમારી હી સબસે ખરાબ હે ચિટ્ટી અપની મંજિલ તક નહીં પહોંચતી અને આપણે જે એરલાઇન છે એ પણ દુનિયા કરતાં આપણી કેવી છે ખરાબ છે અને આપણે જે આપણે પોસ્ટ દ્વારા પહેલાંના સમયમાં સંદેશોના આપલે માટે શું લખતા ટપાલ છે ચિઠ્ઠી છે એવું લખતા તો ત્યારના સમયમાં જે કોઈ પણ ચિઠ્ઠી છે જે સરનામે મોકલવાની હોય એની જગ્યાએ કે આ બીજી જગ્યાએ વહી જતી એટલે ચિઠ્ઠી છે એની મંજિલ તક પહોંચતી નહોતી હવે ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોશું હજરત અલીને સરદારો કો મોમબત્તીઓ કે બારે મેં ક્યા બતાયા એટલે કે હજરત અલીએ છે એને મોમબત્તી વિશે શું કીધું તો હજરત અલીને સરદારો કો મોમબત્તીઓ કે બારે મેં બતાયા કે દફ્તર મેં હું જો દફ્તર કી મોમબત્તી જલાતે થે ઓર અપને નિર્જી કામ કે લીએ વહ અલગ સે અપની મોમબત્તી જલાકર અપના કામ કરતે થે એટલે કે જ્યારે જ્યારે ઓફિસમાં એ કામ કરતા ત્યારે ઓફિસની મીણબત્તીનો ઉપયોગ કરતા પરંતુ જ્યારે એને પોતાનું કંઈ કામ હોય તો એ પોતાની અલગથી મીણબત્તી છે એનો ઉપયોગ કરતા હતા ત્યારબાદ હવે આવજે આપણે પ્રશ્ન નંબર 5 નિમ્નલિખિત મેં સૂચના અનુસાર કીજીએ એટલે કે તમને દરેક પ્રશ્ન માટે અલગ અલગ સૂચના આપી છે સૂચના મુજબ આપણે જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન શબ્દો કે વિલોમ કા શબ્દ લિખો કિન્હી દો એટલે કે શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે અહીંયા લખવાનો છે અને બે વિરુદ્ધાર્થી શબ્દ છે એ ચારેય પાછળમાંથી બે લખવાના છે પહેલું જોશું આકાશ તો આકાશનો વિરુદ્ધાર્થી શું થશે ધરતી બીજું ઈધર એનો વિરુદ્ધાર્થી ઉધર ત્રીજું ઉજિયારા એનો વિરુદ્ધાર્થી અંધિયારા ચોથું અમૃત એનો વિરુદ્ધાર્થી થશે જહર ત્યારબાદ હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે શબ્દો કે સમાનાર્થી શબ્દ લિખો કિન્હી દો એટલે કે તમને જે શબ્દ આપ્યા છે એના સમાનાર્થી શબ્દ છે આપણે લખવાના છે કોઈ પણ બે લખશો તો પણ ચાલશે અહીંયા આપણે ચારે ચાર પ્રશ્ન લખેલા છે જોઈએ આપણે પહેલું અમીર અમીરનું સમાનાર્થી શું થશે ધનવાન બીજું વિખ્યાત વિખ્યાતનું શું થશે સમાનાર્થી પ્રખ્યાત ત્રીજું હાનિ હાનિનું ક્ષતિ અગ્નિ અગ્નિનું સમાનાર્થી થશે આગ હવે ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ તો કે શબ્દો કો ઉચિત ક્રમ મે રખકર અર્થપૂર્ણ વાક્ય બનાય એટલે કે તમને એક શું આપ્યું છે દિયા જલાકર દિયા રખ મે આંગના એટલે કે એક વાક્ય આપણે બનાવવાનું છે આના જે શબ્દો છે કેવા આડાવળા છે આપણે બધા શબ્દોને લાઇનસર ગોઠવી અને એક વાક્ય બનાવવાનું છે તો પહેલાં શું લખશું દિયા જલાકર આંગન મે રખ દિયા એટલે કે દીવો છે એને પહેલાં દિયા આવશે પછી જલાકર આવશે પછી આંગન આવશે પછી મે રખ દિયા એવી રીતે આખું વાક્ય છે એ બનશે હવે એ રીતે બીજું વાક્ય જોઈએ આપણે તેમાં શું આપ્યું છે લેના ઓર દહેજ પાપ દેના હે તો આને લાઇનસર ગોઠવવું હોય તો દહેજ લેના ઓર દેના પાપ હે એટલે દહેજ કોઈ પાસેથી લેવું અને કોઈને આપવું એ શું છે પાપ છે
હવે પ્રશ્ન નંબર 4, મુહાવરે કા અર્થ લિખો કિન્હી એક. મહાવરો આપ્યો છે એનો તમારે અર્થ લખવાનો છે. પહેલું, લાખો મે એક હોના, એનો અર્થ શું થશે? વિશિષ્ટ હોના. અને બીજું, રોડા અટકાના એટલે બાધા ડાલના, એટલે કોઈ પણ કામ છે આપણે કરતા હોય અને વચ્ચે કંઈક બાધા આવી જાય તો એનું શું થશે? બાધા ડાલના. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે ધોરણ 7 હિન્દીના પેપરનું સોલ્યુશન. અહીંયા આપણા પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. અસ્તુ.